કેવી નિકલાસ યુટ્યુબ ચેનલમાં આપ સર મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 14 મારું પુસ્તક, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા. મિત્રો આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર જે 14 છે મારું પુસ્તક, જેની અંદર આપણે કઈ પ્રવૃત્તિ કરવાની છે એની વિગતી માહિતી પહેલાં મેળવીએ. તો આપણા મિત્ર અને મિત્રો શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચવાના છે. વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખવાની છે. કેવી વિગતો લખવાની છે? તો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવવાના છે. આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ મિત્રો રજૂ કરી શકો છો. તો મિત્રો સૌપ્રથમ પુસ્તકનું નામ આપણે લખવાનું છે. તો પુસ્તકનું નામ છે ગુરુ અને માતા પિતાના ભક્ત બાળકો, જેના લેખકનું નામ છે જગન્નાથ ઉપાધ્યાય. મિત્રો અહીંયા જે પુસ્તક લખેલું છે એવું જરૂરી નથી આ જ પુસ્તકનું તમારે મિત્રો અહીંયા પુસ્તક સમીક્ષા કરવી. આના સિવાય તમને બીજા પણ પુસ્તકો મળી રહેશે તેની પણ સમીક્ષા તમે કરી શકો છો. પુસ્તકની કિંમત તો 12 રૂપિયા છે. પુસ્તકની કુલ પાનાની સંખ્યા 80 રૂપિયા. પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો તો 19 પ્રકરણો આપેલા છે. આ પુસ્તક અમને કઈ રીતે વાંચવા માટે મળ્યા? તો મિત્રો તમને આ પુસ્તકો છે તમારી શાળાના પુસ્તકાલયમાંથી મળ્યા હશે અથવા તમારા વર્ગ શિક્ષક દ્વારા પણ તમને જાણવા મળ્યું હશે. વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો આપણે લખી શકીએ કે આ પુસ્તકમાં રહેલ વિવિધ પાત્રો જેવા કે શ્રવણકુમાર, આરુણી, એકલવ્ય અને ગણેશજીના જીવનના પ્રસંગો વાંચવા ખૂબ ગમ્યા, કારણ કે આ બધા પાત્રો તેમના માતા પિતા અને ગુરુજી માટે ઈશ્વર જેવા આદરભાવ ધરાવતા હતા. અહીંયા તમને પુસ્તકનો સાર કહેવામાં આવેલો છે. તો આ જે પુસ્તક છે તેમાં ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા શાળા કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિ વિશે જાણતા થાય તે હેતુથી બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી જીવનમાં ખીલવવા જેવા મૂલ્યો આપેલા પુસ્તકમાં રહેલ વિવિધ પાત્રોના જીવન પ્રસંગો દ્વારા ખૂબ જ રસાળ શૈલીમાં બાળકો રસપ્રદ રીતે વાંચી પોતાના જીવનમાં ઉતારે તેવું આ પુસ્તકનું મુખ્ય હેતુ છે. આપેલ પુસ્તકના પ્રકરણો અતિશય લંબાણ ધરાવતા નથી, જેથી બાળકો વાર્તાના સ્વરૂપમાં વિવિધ પાત્રોના જીવન પ્રસંગો વાંચી તેની યાદ રાખી શકે છે. આ પુસ્તક વાંચ્યા બાદ હું પણ અરુણી, ઉપમન્યુ, શ્રવણકુમાર, એકલવ્ય, ગણેશજી જેમ મારા માતા પિતા તથા ગુરુજીઓની પ્રત્યે આદરભાવ તથા શ્રદ્ધા કેળવીશ અને તેમના બતાવેલા માર્ગો મારો જીવન વિકાસ કેળવીશ. એવું આપણે મિત્રો આવી રીતે અનુસાર અને પુસ્તક સમીક્ષા કરી શકીએ. તો અહીંયા તમને જે વિદ્યાર્થીની સહી આપેલી છે, તારીખ છે, વાલીની સહી, શિક્ષકની સહી પણ મિત્રો કરવાનું ન ભૂલતા. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.